छेल्ला घणा समयथी कोंग्रेसथी नाराज रहेला हार्दिक पटेले आखरे पार्टीना कार्यकारी ए प्रमुख पद सहित तमाम स्तरथी राजीनामुं आपी दीधुं छे। तेमणे ट्विटर पर सोनिया गांधीने संबोधीने पत्र लख्यो छे अने पार्टीना तमाम होद्दा अने प्राथमिक सभापदेथी सभ्यपदेथी राजीनामुं आप्युं होवानुं जणाव्युं छे। गुजरात कोंग्रेसना कार्यकारी प्रमुख हार्दिक पटेलनी पक्ष साथेनी नाराजगीए गंभीर स्वरूप लीधुं छे। हार्दिकनी छेल्ला केटलाक दिवसनी गतिविधिओ अने निवेदनथी पण तેનું કોંગ્રેસ સાથે અંતર સ્પષ્ટ જણાય હતું। ખાસ કરીને રાહુલ ગાંધી પણ ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું। નોંધનીય છે કે હાર્દિક પટેલ 12 માર્ચ 2019 રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા। ત્યારથી અત્યાર સુધી એટલે કે 3 વર્ષ 2 મહિના અને 6 દિવસ સુધી તે કોંગ્રેસમાં રહ્યા હતા અને 1161 દિવસ થયા છે। આ બાદ હવે તેણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે। ખોડલધામમાં રવિવારે પાસ આગેવાન અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધબારણે બેઠક યોજી હતી। બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ છું, જ કોણ ના પાડે છે આ વાત જગ જાહેર છે। કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે। હાર્દિકભાઈ પટેલે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે। આ બાબતે મારા એવું માનવું છે કે કોંગ્રેસ પક્ષ અને હાર્દિકભાઈ બંને તરફથી સંવાદ અને સંકલનમાં ઘણી બધી ખામીઓ સર્જાઈ છે અને ત્યારબાદ આ નિર્ણય લેવાનો છે। ઘણા સમયથી નારાજગીની વાતો ચાલુ હતી, પરંતુ જે હાલમાં પ્રક્રિયા સર્જાઈ છે અને જે વાતાવરણ સર્જાયું છે, કોંગ્રેસ પક્ષમાં એમની જવાબદારી હોવા છતાં પણ કોંગ્રેસમાં એમને જે માન સન્માનની બાબત હોય, અનસિક્યુરિટીની બાબત હોય કે પક્ષ એમને કામગીરી ન આપતો, એમના કારણો એના તરફથી ઉપસ્થિત થયા છે અને ત્યારબાદ ઘણા સમય પછી આ એમણે નિર્ણય જાહેર કર્યો છે। એટલે હાર્દિકભાઈએ પણ મનોમંથનની જરૂર છે હવે કે હવે પછી શું નિર્ણય લેવો, અને કોંગ્રેસ પક્ષમાં પણ ઘણા સમયથી રાજીનામાના દોર આવી રીતે ચાલુ થયા છે। ધારાસભ્યો હોય, સંગઠનના માણસો હોય, કાર્યકારી અધ્યક્ષ પણ રાજીનામા આપી રહ્યા છે, તો હવે એ બાબતે પણ એમને પણ મનોમંથનની જરૂર છે।